કુરલીમાં આવેલ કલેક્ટર કચેરી ખાતે મતદાર યાદી સુધારા હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. આજ રોજ અમરેલી શહેર કલેક્ટર કચેરી ખાતે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો બીજો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે, જેમાં હક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારી આખરી નિકાલ કરીને તારીખ 25 સપ્ટેમ્બર 2017 રોજ મતદાર યાદીની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ માટે અમરેલી શહેર કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. કોઈ પણ વ્યક્તિને ખાલી એના એના નામના 3 અક્ષર પણ ખબર, ધારો કે આપણે ટાઈપ કરી તો એનાથી પણ આપણે જોઈ શકીએ. એમાં બહુ સરળ પદ્ધતિ છે. આપણે જિલ્લો પસંદ કરવાનો, ધારો કે મારું નામ રાજેશ છે તો આર એ જે હું લખું, મારા ફાધરનું નામ ગોવિંદભાઈ છે જીઓ વી લખું અને મારો જિલ્લો પસંદ કરું તો મારા જિલ્લામાં જેટલા મારા નામને મળતા છે બધા લોકોના નામ અંદર આવે. એટલે એકદમ સરળ પદ્ધતિ છે સર્ચ કરવા માટે. એટલે આપણે co.gujarat.gov.in ઉપરથી આપણે નામ આપણું જાણી શકીએ છીએ, આપણા ફેમિલી મેમ્બરનું પણ જાણી શકીએ છીએ, બીજા કોઈ મિત્રો પાસે એપિક કાર્ડ હોય તો એપિક કાર્ડના નંબરથી પણ સર્ચ થઈ શકે છે. અને તેમ છતાંય આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ અત્રેની કલેક્ટર ઓફિસની જિલ્લા ચૂંટણી અધિકારીની જે બ્રાન્ચ છે એમાં પણ આપ ટેલિફોનથી સંપર્ક કરી શકો છો. તમામ મતદાર કચેરીથી પણ આપના મારફતે મતદારો સુધી આપણે એક મેસેજ કરી શકીએ કે ભાઈ ત્યાં પણ મતદાર કચેરીથી પણ કોઈ વ્યક્તિ બુથ લેવલ ઓફિસર પાસે પણ એ યાદી હોય ત્યાં પણ જઈ શકે. આપણે જે પણ